નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી આજે મળવાનું થયું. દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધોરણ 11 કોમર્સ, હું મિતેશ દુધાણી. ચેપ્ટર નંબર 1 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, નેચર, પર્પસ એન્ડ સ્કોપ ઓફ બિઝનેસ, ધંધાનું સ્વરૂપ, ધંધાનો હેતુ અને ધંધાનું કાર્યક્ષેત્ર. પ્રેરણા વિદ્યાલય અને સ્માર્ટ એજ્યુકેશન દ્વારા આ વિડીયો ચેનલમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું ફરી હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી ધંધો, વ્યવસાય અને રોજગાર, એમના અર્થ અને વ્યાખ્યાની ચર્ચા કરી હતી. ત્યારબાદ એમની લાક્ષણિકતાઓ જોઈ હતી, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશે પણ થોડી ઘણી માહિતી મેળવેલી. આજે આપણે નવા ટોપિક સાથે વાત કરવાની છે. દરેક વિદ્યાર્થી મિત્રો ફરી તૈયાર થઈ જશો. આજનો આપણો ટોપિક છે ધંધાકીય પર્યાવરણ, ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ. ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ મિત્રો ત્રણ રીતે કરવામાં આવે છે. પહેલું છે વેપાર, ટ્રેડ. બીજું છે વાણિજ્ય, કોમર્શિયલ, એટલે કે કોમર્સ, વાણિજ્ય અથવા વાણિજ્ય. ત્રીજું છે ઉદ્યોગ, ઇન્ડસ્ટ્રી. આ ધંધાકીય પર્યાવરણ, સોરી, ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ છે. વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ, આ ત્રણ એવા બિઝનેસ એક્ટિવેબલ પર્સલેટ છે જેને આપણે ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ કહીએ. આ ત્રણ એવા શબ્દો છે જે નફાની હેતુથી, ધંધાકીય પ્રવૃત્તિના હેતુથી થતો વિનિમય અહીંયા જોવા મળે છે. તો ધંધાકીય પ્રવૃત્તિના વર્ગીકરણને આપણે ફરી એક વખત સમજીએ. વેપારને વિગતવાર સમજીએ, વાણિજ્યને વિગતવાર સમજીએ, ઉદ્યોગને વિગતવાર સમજીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ચર્ચા કરશું વેપાર. ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ એમાં પહેલો મુદ્દો છે વેપાર. મિત્રો, વેપાર સૌ પ્રથમ એની વ્યાખ્યા જોઈએ તો કે નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનું અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો જો વિનિમય, વિનિમય એટલે આપલે થતી હોય તો એને આપણે ટ્રેડ, વેપાર કર્યો કહેવાય. સીધી વસ્તુ છે, બે વ્યક્તિઓ છે અહીંયા, એક વ્યક્તિ વસ્તુ ખરીદે છે, એક વ્યક્તિ વસ્તુ વેચે છે, વેચનાર છે, ખરીદનાર છે, એમની વચ્ચે એકને વસ્તુ મળે છે તો બીજાને નાણાંની બદલામાં, અલા, નાણા વસ્તુના બદલામાં નાણાંનો વિનિમય થાય છે. તો આ જે બાબત છે, આ વસ્તુ કે સેવાની જે વિનિમયની ચર્ચા છે એ વેપાર બને. એક એક્ઝામ્પલથી આપણે એની ચર્ચા કરીએ. તમે દુકાનદાર પાસેથી અગર પુસ્તક ખરીદો એટલે પુસ્તકની ખરીદીની સામે તમારે નાણાં ચૂકવવા પડશે. યસ ઓર નો? યસ. વસ્તુના બદલામાં તમે નાણાંનો વિનિમય કર્યો છે, મતલબ એને આપણે વેપાર કહેશું. બસની ટિકિટ ખરીદી અને પછી બસમાં મુસાફરી કરો છો, મતલબ અહીંયા તમને નાણાંના બદલામાં સર્વિસીસ, ટ્રેડ સર્વિસ, વેપારની સેવાનો લાભ મળે છે. અહીંયા પણ આનો વિનિમય થયો, આને વેપાર કહેવાય. અહીંયા રોકડ વિનિમય છે, નાણાકીય વિનિમય છે, અહીંયા સેવાકીય વિનિમય છે, પણ છે તો વેપાર. આગળ ચર્ચા કરીએ. આ વેપાર છે, જો આ ચિત્રોથી પણ તમને આઈડિયા આવશે. આ વસ્તુ કે તમે પેન કે પુસ્તક કોઈની પાસેથી ખરીદો છો અને એના બદલામાં તમે નાણાં આપો તો એ વેપારનો પ્રકાર છે. અહીંયા તમને એક નાના ઉદાહરણ તરીકે સમજાવ્યું છે. મિત્રો, આ પણ એક વેપાર છે. તમે જુઓ, અહીંયા તમે સેલ્સમેન પાસે જાઓ છો, અગર કોઈ દુકાનદાર પાસે જાઓ છો, અગર કોઈ એવો વેચાણ કરતી, મતલબ વેચાણ કરતી પેઢી છે, ધંધો છે, તો ત્યાં તમે વસ્તુ ખરીદો છો, સામે તમારે નાણાં ચૂકવવા પડે છે, મતલબ આ વેપાર છે. વેપારની આ પ્રવૃત્તિ છે. વેપારના લક્ષણો જોઈએ. વેપાર એવું તો શું છે જેથી આપણે એને વેપાર કહી શકીએ? યસ, વેપાર આર્થિક પ્રવૃત્તિ છે. આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી, નાણાંનો વિનિમય થાય છે, તમને વસ્તુ મળે છે, મતલબ અહીંયા વેપાર એ ઇકોનોમિકલ એક્ટિવિટી, આર્થિક પ્રવૃત્તિ છે. વેપારની અંદર બે પક્ષકાર છે, એક અહીંયા ખરીદનાર છે, એક અહીંયા વેચનાર છે. વેપાર માટે વિનિમય ખૂબ અનિવાર્ય છે. વિનિમય એટલે આપલે, આ વસ્તુ આપશે ખરીદનારને, વેચનાર ખરીદનારને વસ્તુ આપે છે અને ખરીદનાર વેચનાર પાસેથી વસ્તુ મેળવે છે. વેપાર માટે વિનિમય અનિવાર્ય છે. વેપારથી વસ્તુ કે સેવાની માલિકીની ફેરબદલી થાય છે. તમે જુઓ અહીંયા બેગની અંદર
वस्तु આપવામાં આવે છે આ ભાઈ એમને નાણા ચૂકવશે મતલબ અહીંયા વસ્તુ કે સેવાની વિનિમય પ્રથા જોવા મળે છે વસ્તુ કે સેવાની માલિકીની ફેરબદલી થાય છે મતલબ વસ્તુના અવેજમાં નાણા કે વસ્તુના બદલામાં સેવાની ચૂકવણી જોવા મળે છે વેપાર સતત ચાલતી પ્રવૃત્તિ છે મે બી કન્ટિન્યુઅસલી પ્રોસેસ ફોર અ ટ્રેડ વેપાર માટે કહી શકાય કે સતત ચાલતી પ્રવૃત્તિ છે આજે વેપાર કર્યો ને કાલે વેપાર બંધ કરી દે એવું ન હોય हाँ अगर तमे धंधो बंद करी देशो तो बीजा धंधा पर तमे कोई वेपार माटे नी प्रवृत्ति करशो पण वेपार कंटिन्यू सतत चलती प्रवृत्ति छे वस्तु के सेवानु मूल्य नाणामां वेपारमां नक्की थाय छे अगर तमे वेपार करो छो खरीदनार वस्तु खरीदे छे वेचनार पासे या वेचनार पासे थी तो एना बदलामां आ व्यक्ति खरीदनार एने शुं आपशे यस मूल्य नाणु आपशे आ हता वेपारना लक्षणो वेपार एक कायदेसर प्रवृत्ति छे मित्रों आज तो घना लोग गैरकायदेसर वेपार पण करे छे पण यथावत नथी पण आ छे वेपारना लक्षणो मित्रों आप आ वीडियो ने निहाळी रह्या होय तो साथोसाथ आ प्रश्न परीक्षानी अंदर पूछाय छे बे त्रण गुण नी अंदर आप नोट डाउन करता रहेशो नेक्स्ट टॉपिक धंधा के प्रवृत्तिओनु वर्गीकरण टॉपिक नंबर 2 बीजू वर्गीकरण वाणिज्य पण ए पहेला वेपारना थोड़ा प्रकारो आ पण खूब महत्वनो प्रश्न छे વેપારના પ્રકારો બે પ્રકારના હોય છે મિત્રો આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર ઇન્ટરનેશનલ ટ્રેડ આંતરરાષ્ટ્રીય અને નેશનલ આંતરિક વેપાર ચર્ચા કરીએ ઘણીવાર આ પ્રશ્ન પણ બોર્ડ ની અંદર પૂછાય છે પરીક્ષાની અંદર પૂછાય છે વાર્ષિક પરીક્ષા 11 કોમર્સ માં આંતરિક વેપાર ઇન્ટરનલ ટ્રેડ અને આંતરરાષ્ટ્રીય વેપાર આ વેપારના બે પ્રકાર છે જોઈએ પહેલા આંતરિક વેપાર ઇન્ટરનલ ટ્રેડ દેશની સરહદની અંદર એટલે કે જુદા જુદા વિસ્તાર કે પ્રદેશમાં કે રાજ્યોમાં જે વેપાર થાય એને આંતરિક વેપાર કહેવાય फॉर एक्जाम्पल उदाहरण द्वारा समझिए बहुत सीधी रीते छे सूरत नो वेपारी काश्मीर थी सफरजन नी पेटी खरीदे अमदावाद नो वेपारी राजकोट थी नारंगी मोकलावे आ आपणा देश नी अंदर आपणा राज्य नी अंदर आपणा गाम नी अंदर आपणा प्रदेश नी अंदर आपणा विस्तार नी अंदर जिल्लाओ नी अंदर आ वेपार जोवा मळे मतलब इंडिया नी अंदर भारत नी अंदर મિત્રની દ્રષ્ટિએ પણ આંતરિક વેપારના બે પ્રકાર પડે જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર આ હતા આંતરિક વેપાર વિશેની ચર્ચા એમના પ્રકારો અને એમનું ઉદાહરણ અને એની વ્યાખ્યા તમે જુઓ અહીંયા આ ભાઈ આંતરિક વેપાર કરે છે એટલે આમ વેચે છે લોકો ખરીદે છે એવું પણ બને કે આમ ટોપલા ભરી અને પેકિંગ થઈ અહીંયા પેકિંગ થાય છે અને આપણા દેશની અંદર અલગ અલગ રાજ્ય કે પ્રદેશની અંદર વિસ્તારની વાત એમને વેચવામાં આવે આંતરિક વેપાર હવે આ જોઈએ આંતરરાષ્ટ્રીય વેપાર ઇન્ટરનેશનલ ટ્રેડ કોઈ પણ બે દેશ વચ્ચે જે વેપાર થાય એને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય દાખલા તરીકે ભારત અમેરિકા ચીન તો એ કન્ટ્રીઝ છે દેશ છે એટલે કે આપણા દેશની અંદર નહીં પણ આપણા દેશની બહાર એટલે કે બીજા દેશ સાથે આપણે સહલગ્ન વેપાર કરવાનો છે જાપાનીઝ કંપની હોય એ ભારતના વેપારીને ટેલિવિઝનનું સેલ કરે વેચે ભારતમાંથી કેસર કેરી અમેરિકામાં યુએસએમાં મોકલવામાં આવે આંતરરાષ્ટ્રીય વેપારમાં નીચેના વેપારનો પણ સમાવેશ થાય આયાત વેપાર પુનઃ નિકાસ વેપાર અને નિકાસ ઇમ્પોર્ટ એક્સપોર્ટ એન્ડ રી એક્સપોર્ટ મતલબ ઇમ્પોર્ટ એક્સપોર્ટ વેપાર થાય છે જહાજની જહાજમાં પણ વેપાર થતો હોય છે જહાજ મારફતે ફળફળાદી છે કે બીજું કોઈ અન્ય એવી ખાદ્ય વસ્તુ છે કે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ છે એ જહાજની અંદર મોકલવામાં આવે બાય પ્લેન પણ મોકલવામાં આવે છે કન્ટેનર્સની અંદર મોકલવામાં આવે છે અધર કન્ટ્રીઝની અંદર આવા વેપારો ખૂબ જોવા મળે છે ભારત પણ ઘણા બધા દેશ સાથે વેપાર કરે છે તો આ વેપારના પ્રકાર બીજો ટોપિક વાણિજ્ય ધંધા કે પ્રવૃત્તિનું વર્ગીકરણ ટોપિક નંબર 2 વાણિજ્ય વાણિજ્ય એટલે કોમર્શિયલ કોમર્શિયલ એટલે વાણિજ્ય એટલે વેપાર અને વેપારની સહાયક સેવાઓ વેપાર અને વેપારની સહાયક સેવાઓ આ સેવા તો કેવી જેમ કે બેન્કિંગ મતલબ કોમર્સની વાત કરે છે મિત્રો વાણિજ્ય વગર દેશનો વિકાસ શક્ય નથી આ સેવાની અંદર બેન્કિંગ ઇન્સ્યોરન્સ ટ્રાન્સપોર્ટ કમ્યુનિકેશન્સ વખાર આડતિયા એટલે કે દલાલિયા આ બધી બાબતોનો સમાવેશ થઈ જાય છે બધી સેવાઓ છે બેન્કિંગ વીમો વખાર આડતિયો દલાલી વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર મતલબ ઓલ ઓફ અ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી આંતર માળખાકીય બધી જ સુવિધાઓ એ વેપારની સહાયક સેવાઓ કહી શકાય જેમ કે બેંક ઇન્સ્યોરન્સ ગોડાઉન ટ્રાન્સપોર્ટ
કમ્યુનિકેશન્સ વોટએવર એક્સેટ્રા. તો આ વાણિજ્ય છે. વાણિજ્ય એટલે વેપાર અને વેપારની સહાયક સેવા. વેપાર ઉપરાંત વેપારની સહાયક સેવા મતલબ વેપાર કરવો છે તો આ બધી સુવિધાઓ સર્વિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝની જરૂર પડશે. યસ, વાણિજ્ય. પણ વાણિજ્યના પણ થોડા લક્ષણ છે મિત્રો. અહીંયા ઇન્સ્યોરન્સ પોલિસી, લીગલ હેલ્પ, સિટી ટ્રાન્સપોર્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ, વોટ ધ ઘણું બધું અહીંયા આપેલું છે. વાણિજ્ય પ્રવૃત્તિઓ, વાણિજ્યની લાક્ષણિકતાઓ. વાણિજ્ય શબ્દમાં વેપારનો સમાવેશ થાય. વેપાર છે તો વાણિજ્ય છે. વાણિજ્ય પણ વેપારની જેમ એક આર્થિક પ્રવૃત્તિ છે. વાણિજ્યની અંદર પણ ઘણી બધી સેવાઓના, બધી સેવાઓનો એમાં સમાવેશ થાય છે. વાણિજ્યની અંદર વસ્તુના સમય અને સ્થળની ઉપયોગિતામાં વધારો થાય છે. વાણિજ્યની અંદર વેપારની બધી સહાયક સેવાઓ છે એટલે એનું સાતત્ય 100% જળવાય છે. વેપારની સહાયક સેવાઓનો નિર્દેશ થાય છે. યોગ્ય કિંમતે તમને વસ્તુ સેવાઓ વાણિજ્યની અંદર મળી રહે છે. સમાજની અંદરથી વાણિજ્યક સર્વિસીસનો ઉપયોગ કરી તમે ખૂબ સારી યોગ્ય કિંમતે વસ્તુ મેળવી શકો છો. ગ્રાહકોને પૂરતી, સમાજના લોકોને પૂરતી વ્યાજબી કિંમતો મળે છે. આ બધા વાણિજ્યના લક્ષણ છે. આ હતું વાણિજ્ય. ત્રીજો ટોપિક ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણની અંદર છે, એ છે ઉદ્યોગ. પણ એ પહેલા પરીક્ષાની અંદર બીજો એક પ્રશ્ન પણ પૂછાયો છે, વેપાર અને વાણિજ્ય વચ્ચેનો તફાવત, ધ ડિફરન્સ ઓફ ટ્રેડ એન્ડ કોમર્સ. વેપાર અને વાણિજ્ય વચ્ચેનો જે તફાવત છે, મુદ્દા વેપાર અને વાણિજ્ય. પહેલો અર્થ આપણે આગળ ચર્ચા કરી દીધી છે, નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય થતો હોય તો એને વેપાર કહેવાય. વેપાર અને વેપારને સહાયક સેવા એટલે વાણિજ્ય. વેપારનું કાર્યક્ષેત્ર થોડું મર્યાદિત હોય પણ વાણિજ્યનું કાર્યક્ષેત્ર આપણા વિશ્વભરની અંદર, આપણા દેશની અંદર, કન્ટ્રીઝની અંદર, વિસ્તાર વાઇઝ, રાજ્યો વાઇઝ બધી જગ્યાએ ફેલાયેલું છે. મતલબ અહીંયા આખી સેવાઓનું માળખું છે, એક એક બિલ્ડઅપ કરેલું છે, હબ ઉભું કરેલું છે ધંધાનું, એ વાણિજ્ય છે. વેપાર અહીં બંને પક્ષકારો નજીક અને પરિચિત હોય છે. વાણિજ્યની અંદર બંને પક્ષકારો દૂરના સ્થળે છે, અપરિચિત છે. ઘણી વખત એવું બને બેંકની અંદર, ઇન્સ્યોરન્સ પોલિસીની અંદર, ટ્રાન્સપોર્ટ ફેસિલિટીઝની અંદર, કમ્યુનિકેશન સર્વિસની અંદર, આ બધી બધી બાબતોની અંદર આપણે એનાથી થોડા અપરિચિત હોઈ શકીએ. તો આ છે વેપાર અને વાણિજ્યનો તફાવત. થોડું ચિત્ર પ્રવૃત્તિ પ્રમાણે જોઈએ, આ છે ટ્રેડ, એક બાજુ વેપાર થાય છે. આ છે કોમર્સ, વેપારને સહાયક સેવા બનાવવા માટે કોમર્સ એટલે કે વાણિજ્યની ખૂબ જ મોટી તાતી જરૂરિયાત છે. મિત્રો, વાણિજ્ય છે તો સમાજનો ખૂબ મોટો વિકાસ છે, ધંધાનો વિકાસ છે, વ્યક્તિ વિકાસ ધરાવે છે. રોજગારીનું મોટું પીઠબળ એ વાણિજ્યની સેવાઓ છે. ઘણા લોકોને વાણિજ્યને કારણે રોજગારી પ્રાપ્ત થાય છે. ત્રીજા ટોપિક તરફ આપણે આગળ વધીએ છીએ મિત્રો. વાત કરવી છે ઉદ્યોગ, ઇન્ડસ્ટ્રી. ઉદ્યોગ, ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગ. માનવ જરૂરિયાતોને સંતોષવા માટે કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરી પુષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયાને ઉદ્યોગ કહેવાય. તમે સમજો, કોઈ એક જગ્યા પર ઇન્ડસ્ટ્રી છે, કોઈ એક જગ્યા પર મશીનરી ફિટ કરવામાં આવી છે, ત્યાં ઘણા બધા કર્મચારીઓ એક સાથે કામ કરે છે. કાચું રો મટીરિયલ છે, રો મટીરિયલ ની અંદર ખૂબ જ જરૂરિયાત પ્રમાણેની પ્રક્રિયાઓ રૂટીન પ્રોસેસ કરવામાં આવે છે, મેન્યુફેક્ચરિંગ પ્રોડક્શન થાય છે, ઉત્પાદકીય કાર્ય કરવામાં આવે છે. આ ઉત્પાદકીય કાર્ય છૂટક અને જથ્થાબંધ વેપારીઓને સમાજના લોકો સુધી પહોંચાડવામાં આવે છે. મતલબ આ એક પ્રકારનો ઉદ્યોગ બિઝનેસ છે, ઉદ્યોગી ધંધો છે. આ ઉદ્યોગ છે. ઉદ્યોગના ઉદાહરણ જોઈએ, લાકડામાંથી ફર્નિચરનું ઉત્પાદન થાય, કાચા રૂમાંથી પ્રોપર કાપડ બનાવવામાં આવે. ઉદ્યોગોનું પણ વર્ગીકરણ કરવામાં આવ્યું છે. ત્રણ પ્રકારના મિત્રો ઉદ્યોગોના ત્રણ પ્રકાર છે. એક પ્રાથમિક ઉદ્યોગ જેને આપણે પ્રાઇમરી ઇન્ડસ્ટ્રી કહીએ, બીજો ગૌણ ઉદ્યોગ જેને આપણે સેકન્ડરી ઇન્ડસ્ટ્રી કહીએ, ત્રીજો આનુષંગિક ઉદ્યોગ જેને આપણે ટર્યરી ઇન્ડસ્ટ્રીયલ કહીએ. મતલબ મિત્રો ઉદ્યોગના ત્રણ પ્રકાર ચાલે છે. આ પ્રકારો પણ પરીક્ષાની અંદર પૂછાય છે. મિત્રો આ ઇન્ડસ્ટ્રીયલ છે, આની અંદર કર્મચારીઓ માણસો કામ કરે છે, ખૂબ સારી કાચા માલ ઉપર પ્રક્રિયા કરી પ્રોડક્શન ઉભું કરે છે. આ રો મટીરિયલ માંથી થતું પ્રોડક્શન ઉત્પાદન સમાજના લોકો સુધી સુખ સુવિધા માટે પહોંચાડવામાં આવે છે. આ ઉદ્યોગનું મેઇન કારણ છે. ઉદ્યોગની અંદર યંત્ર પણ, યંત્ર ઉપર કામ કરવું જરૂરી છે, ત્યારે એક પ્રોસેસ પૂરી થઈ ઉત્પાદન થાય છે અને સમાજના લોકોને પુષ્ટિગુણ પૂરો પાડવામાં આવે છે. ઉદ્યોગની વાત કરીએ, ઉદ્યોગના ત્રણ પ્રકાર. સૌપ્રથમ પ્રાથમિક ઉદ્યોગ, પ્રાઇમરી ઇન્ડસ્ટ્રીયલ. આ ઉદ્યોગો કુદરત ઉપર નિર્ભર રહી ઉત્પાદન કરવું પડે છે. આ ઉદ્યોગની અંદર જેમ કે સમુદ્ર, જમીન, હવા,
પણ એક ઉદ્યોગનો પ્રકાર છે. યસ મિત્રો, જેમ કે જમીન ઉપર લોકો ખેતી કરે છે, ઉદ્યોગ છે, પશુપાલન કરે છે, મરઘા બતકા ઉછેર કરે છે, મત્સ્ય ઉદ્યોગ, આ બધા જ પ્રાઇમરી ઉદ્યોગ છે. સેકન્ડરી ઉદ્યોગની વાત કરીએ, કોણ ઉદ્યોગ? કુદરતી સંપત્તિને વપરાશ યોગ્ય બનાવી ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે તે દરમિયાન થતી પ્રવૃત્તિને ગૌણ ઉદ્યોગ કહીએ. મતલબ અહીંયા યંત્રો અને ટેકનોલોજીની મદદ લેવામાં આવે છે, યંત્રો અને ટેકનોલોજીની મદદ લઈ અને એમાં ખાતર ઉદ્યોગ, રણરસાયણ ઉદ્યોગ, કેમિકલ્સ ઉદ્યોગ, સ્ટીલ ઉદ્યોગ, મતલબ આવા બધા જે ઉદ્યોગો છે એ સેકન્ડરી ઇન્ડસ્ટ્રીયલ ગૌણ ઉદ્યોગની અંદર સમાવેશ થાય છે. યસ મિત્રો, મુદ્દા નંબર 3, આનુષંગિક ઉદ્યોગ, ટેરિટરી ઇન્ડસ્ટ્રીયલ, ખૂબ મહત્વનો ઉદ્યોગ અને અત્યારે સમાજની અંદર આ ઉદ્યોગની ખૂબ બોલાબાલા ચાલે છે. વિશાળ ક્ષેત્ર આ ઉદ્યોગ ધરાવે છે. અહીંયા પ્રાથમિક ઉદ્યોગ ગયો, અહીંયા ગૌણ ઉદ્યોગ જોયો. મિત્રો, બંને ઉદ્યોગોને સો પ્રોસેસ કરવામાં આવે ને ત્યારે આ ઉદ્યોગ ઉભો થાય છે, આનુષંગિક ઉદ્યોગ. હું તમને એક ઉદાહરણથી સમજાવું, આ ઉદ્યોગથી ગ્રાહક ખૂબ નજીક હોય છે. એક ઉદાહરણ તમે જુઓ, ડેરી ઉદ્યોગ, ઠંડા પીણાનો ઉદ્યોગ, બેકરી ઉદ્યોગ, આ ઉદ્યોગમાં તમે જુઓ ઘઉંનું ઉત્પાદન ક્યાં થાય છે? પ્રાથમિક ઉદ્યોગમાં, કારણ કે જમીન ઉપર લોકો ખેતી કરશે ત્યારે ઘઉંનું ઉત્પાદન થશે. મિત્રો, એ ઘઉંનું ઉત્પાદન થયા પછી શું બને છે? મેંદો ક્યાં જાય છે? મશીનરીની અંદર. મતલબ ગૌણ ઉદ્યોગ થયો. ઘઉંનું ઉત્પાદન પ્રાથમિક ઉદ્યોગ, મેંદો ગૌણ ઉદ્યોગ, આ પ્રાથમિક, આ ગૌણ, અહીંયા ઘઉં, અહીંયા મેંદો. ઘઉંનું ઉત્પાદન થાય, મેંદો બને, મેંદામાંથી પણ બિસ્કિટ બને, મેંદામાંથી પણ પાઉ બને, બ્રેડ બને. આ આનુષંગિક ઉદ્યોગ છે મિત્રો. પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગની આજે આપણે ચર્ચા કરી. અત્યાર સુધીના આપણા 3 ટોપિક, ધંધાકીય પર્યાવરણનું ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ, વેપાર, ત્યાર પછી આપણે જોયું વાણિજ્ય, ત્યાર પછી આપણે ચર્ચા કરી ઉદ્યોગ. વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ એની અંદરના પ્રકારો જોયા, વેપાર વાણિજ્ય વચ્ચેનો તફાવત જોયો, વેપારના પણ પ્રકાર જોયા, ઉદ્યોગો વિશે પણ આજે આપણે ચર્ચા કરી. મિત્રો, ફરી નવા વિડીયો સાથે મળીશું. દરેક વિદ્યાર્થી મિત્રોનો ફરી પ્રેરણા વિદ્યાલય અને સ્માર્ટ એજ્યુકેશનની આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. ડુ યુ હેવ એની ક્વેશ્ચન? તમને કોઈ પ્રકારનો પ્રશ્ન હોય મિત્રો, 9714-52467 This is my mobile number. આ નંબરની અંદર આપ મને પ્રશ્ન મોકલી શકો છો. આપ પ્રોફેશનલ બિઝનેસ કરો છો તો મેલ આઈડી પણ મારું તમને આપેલું છે, mitesh.dudani@gmail.com. આપ આની અંદર મેલ દ્વારા પણ આપ મને ક્વેશ્ચનની રજૂઆત કરી શકો છો. ફેસબુકની અંદર, ઇન્સ્ટાગ્રામની અંદર વેબસાઇટ પણ મારી છે અને જે યુટ્યુબ ચેનલ છે એ તો આપ જોઈ રહ્યા છો. આ વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, જરૂરથી કોમેન્ટ કરશો. મિત્રો સુધી, 11 કોમર્સ અને 12 કોમર્સના મિત્રો સુધી આ ચેનલને વધુમાં વધુ શેર કરશો, વધુમાં વધુ આ વિડીયોને શેર કરવા બદલ આપ દરેક વિદ્યાર્થી મિત્રોનો આભાર. હું મિતેશ દુધાની ફરી એક વખત આપ દરેક વિદ્યાર્થી મિત્રોનો આભાર વ્યક્ત કરું છું. દરેક મિત્રોને નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.